આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ઉપલેટા તાલુકાના ચાલતી જૂથ પાણી પુરવઠા યોજનામાં થતી ગેરરીતિ અટકાવવા કોંગ્રેસનું આવેદન. તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા તાલુકાના 50 ગામડાઓમાં પાણી પહોંચાડવા રોજ પાણી પુરવઠા યોજના અંદાજે રૂપિયા 160 કરોડના ખર્ચે મંજૂર કરેલ છે. આ કામ ચાલુ છે તેમાં એસ્ટિમેટ વિરુદ્ધ કામ થાય છે તેવા કોંગ્રેસના આક્ષેપ. પાણીની લાઇન 1 મીટરને બદલે 1.5 મીટર અને ક્યાંક તો 2 ફૂટ જ નાખવામાં આવેલ છે. સંપનું કામ ચાલુ છે ત્યાં એસ્ટિમેટ મુજબ રેતી વાપરવામાં આવતી નથી તેમજ નિયમ મુજબ પાણી છાંટવામાં આવતું નથી. કેટલીક જગ્યાએ કડક પથ્થર ઉપર જ 1.5 ફૂટ ઊંડાએ કવરિંગ મટીરિયલ નાખવા વગર લાઇન નાખીને પૂરી દેવાય છે. આ અંગે પાણી પુરવઠા અધિકારી કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ અંગે યોગ્ય કામગીરી કરાવવા તેમજ તપાસ કરવા માંગણી કરવામાં આવી. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. રાજ્ય સરકારના પાણી પુરવઠા ખાતા દ્વારા ઉપલેટા તાલુકાના 50 ગામોને શુદ્ધ પાણી પીવું પૂરું પાડવાના હેતુથી પાણી પુરવઠા જૂથ યોજનાની મંજૂરી આપવામાં આવેલી હતી. આ 61 કરોડ રૂપિયાના કામ હાલમાં ઉપલેટા તાલુકામાં ચાલુ છે, જેમાં પાણીની પાઇપલાઇન અને સંપ બનાવવાના છે, ફિલ્ટર પ્લાન્ટ બનાવવાના છે. આ તમામ કામગીરી ચાલુ છે અને તમામ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને આગેવાનોની કોંગ્રેસ પાસે ફરિયાદ આવતા આજે અમારે શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવું પડેલ છે. આ જે ભ્રષ્ટાચારની ફરિયાદો આવેલ છે તેમાં પાણીની પાઇપલાઇન જે 1 મીટર ઊંડી નાખવાની હોય છે તેમને બદલે ફક્ત 1 ફૂટ ઊંડી નાખી અને બુરાણ કરવામાં આવે છે. પાઇપલાઇનની નીચે કવરિંગ માટી નાખવાની, કવરિંગ માટી નથી નાખવામાં આવતી. જે સંપના કામ ચાલુ છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી છાંટવામાં આવતું નથી. રેતી અને અન્ય જે મટીરિયલ વાપરવામાં આવે છે તે પણ નબળી અને હલકી ગુણવત્તાનું વાપરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકોને આ એજન્સી આપવામાં આવી છે તે લોકો એમાંથી કમિશન લઈ અને પેટા એજન્સીને પેટા કોન્ટ્રાક્ટ આપી અને સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ભ્રષ્ટાચારની તપાસ કરવા અને જ્યાં સુધી એમની તપાસ ન થાય ત્યાં સુધી આ એજન્સીને કોઈપણ જાતના પેટા પાર્ટ પેમેન્ટ ન કરે એવી માગણી સાથે આજે અમે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે. આવતા અઠવાડિયામાં જો આ કામ નિયમ મુજબ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પાણી પુરવઠા કચેરી સામે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે અમે સૌ ધરણા કરવાના છીએ.